ઓકે એટલે હવે આપણે એક પછી એક જે ચોપડીમાં દાખલા આપ્યા છે એ જોઈશું જો પહેલો દાખલો આપણને આપે છે કે રબરનો જે ખબર નથી ત્યાં તમે બધા ગામડામાં જોયો હોય કે નહીં પણ આપણે સંડાસમાં જ્યારે ઘણી વખત ભરાઈ ગયું હોય તો સાફ કરવા માટે આવો દટ્ટો આવે છે રબરનો કે જેને દબાણ કરીને પછી અંદર સંડાસમાં ભરાઈ ગયું હોય તો એને સાફ કરી નાખે પણ એના આના બીજા એવા હૂક પણ આવે છે કે જેથી કાચ આખે આખો ઉપાડવામાં ઉપર જે હાથો છે એના બદલે હેન્ડલ હોય તો મોટા કાચ ઊંચકામાં પણ એનો ઉપયોગ થાય છે એવા આવા રબરના આવે છે પણ આ જે ચિત્ર છે એમાં ખાસ તો આપણને એ બતાવે છે કે આ જ્યારે આપણે આવી રીતે રબરનો દટ્ટો મૂકો અને પછી ઉપરથી હાથાને દબાવો તો અંદર જો આપણને હવા બે જાતની છે એક અંદર હવા છે અને બારેય હવા છે બંને પહેલાં જ્યારે દબાવ્યા પહેલાં બંનેની સરખી દબાણ હતું બંનેનું પણ જ્યારે હાથો આપણે દબાવ્યો ત્યારે એની હવાથી થોડી બહાર નીકળી ગઈ ને પછી એના રબર આજુબાજુ હોવાને કારણે પાછું બંધ થઈ ગયું એટલે બહારની હવા અંદર જઈ ના શકી તો એ બંને વચ્ચે આપણે દબાણનો તફાવત થઈ ગયો એટલે બહાર દબાણ વધુ થઈ ગયું બહાર હવાનું દબાણ વધુ છે દટ્ટાની અંદરની જે ખાલી થોડીક જગ્યા છે એમાં દબાણ ઓછું છે તો પછી તમે આખે આખો હાથો ઉપાડશો તો કાચ પણ ભેગો ઉપાડી લેશે મોટો વજનદાર કાચ હોય તો પણ આ આ દટ્ટો છે એ ઉપાડી લેશે એટલે એ હવાના દબાણનું આપણને એ રીતે અનુભવ થયો કે બહારનું દબાણ વધુ હતું અંદરની જે થોડીક સંકળાસની જગ્યા હતી એમાં ઓછું હતું તો બહારના દબાણને કારણે એ આખે આખો કાચ આપણે ઊંચકી શક્યા એટલે આ આપણને એક અનુભવ થાય છે કે હવાનું દબાણ નો તફાવત એટલે આપણે જેમ છોકરાઓ બે હાથથી રમત રમતા હોય કે બે સામસામે આપણે દબાણ કરે અને જેનો હાથ વધારે વજન કરે ને પહેલાંને હાથ પાડી દે નીચા તરફ એવી રીતે અહીંયા દબાણનું તફાવતને કારણે આખે આખો કાચ ઊંચકાઈ જાય છે એ વસ્તુ આપણને બતાવવા માગે છે એટલે કે એનો અનુભવ થયો આપણને કે હવાનું દબાણ છે અને પછી આપણે એણે સમજાવ્યું છે કે પૃથ્વીની આસપાસ આઠસો કિલોમીટર સુધી હવાનું આવરણ છે અને આપણે જે રબરનો હવા સપાટી હતી એમાંથી હવા ખેંચી લીધી એને કારણે બહારની હવાનું દબાણ વધી ગયું અને એ પદાર્થ એવી રીતે ખોધો અને પછી આપણે કહે છે કે નાઇન પોઈન્ટ એઈટ ન્યૂટનનું હવાનું વજન લાગે છે દર ચોરસ સેન્ટીમીટર એટલે ન્યૂટન એટલે કિલો કિલોગ્રામ એમ એટલે આ એક આપણને એ રીતે દાખલો આપ્યો પછીનું જે આપણને સમજાવે છે કે જે કાગળની જે કાગળના બે ચિત્રો આપી અને કે ફૂટપટ્ટી ઉપર કાગળ મૂકી અને પેલા ઘડી વારેલો કાગળ મૂકે છે અને પછી આપણે ફૂટપટ્ટી ઉપર મારીએ તો કાગળ ઊંચો ઉછળે છે ઉડી જાય છે પછી એને એ વસ્તુ એણે આખો કાગળ પોળો કરી દીધો અને પછી એ ફૂટપટ્ટી ઉપર મૂક્યો અને પછી ફૂટપટ્ટીને તમે આ આવી રીતે મારો તો શું થાય છે તો એ આખે આખું છાપું છે બહુ ઊંચ ઊંચે ઉડતું નથી જેમ નાની પેલી ઘડીવાળું ઉડ્યું હતું તો એમ સાથે થયું તો કે તમે જો જોશો કે ઘડીવાળો જે ભાગ છે એનો વિસ્તાર કેટલો ઉપર બહુ સાંકડો કે આમ તમે એક બે ઇંચથી માંડીને છ ઇંચ સુધીનું હોય તો તમારો એનો વિસ્તાર ગણો તો છ ઇંચ વીણાય એક ઇંચ એટલે છ ચોરસ છ ચોરસ ઇંચ એવું તમે કહો ખાલી અને જો આખા કાગળનું તમે જુઓ તો ધારો કે છાપું આઠ ઇંચ કે બાર ઇંચ બાર ઇંચનું હોય ને બાર ઇંચ ને બાર ઇંચનું પોડું હોય તો બારા બારા એકસો ચુમ્માલીસ ચોરસ ની એની સપાટી થઈ એટલે જુઓ હવાનું દબાણ પહેલામાં છ ચોરસ ઇંચ ઉપર હતું અહીંયા આપણે નાઇન પોઈન્ટ પેલું જે કીધું ને ચૌદ પોઈન્ટ સાત પાઉન્ડ ગુણ્યા પહેલાં છ ગુણવા પડે કે છ ચોરસ ઇંચમાં લાગતું હતું અને બીજામાં જે આખું છાપું હતું ત્યારે ચૌદ પોઈન્ટ સાત પાઉન્ડ હોય એને ગુણ્યા એકસો ચુમ્માલીસ ચોરસ ઇંચ ઉપર થાય એટલે એનું ટોટલ દબાણ કેટલું થઈ ગયું એના કરતાં અનેક ગણું ચોવીસ ગણું થઈ ગયું એટલા માટે એ છાપું ઉડી નથી જતું એટલે આપણે એમ જેમ હે હા બળ યા એટલે એ બળ એટલું એટલું બળ એના ઉપર છાપા ઉપર આપવું એને કારણે છાપું ઉડી નથી ગયું એટલે આ રીતે આપણે ખાલી દબાણ હવાનું દબાણ છે એમ જ નહીં પણ દર ચોરસ સેન્ટીમીટર કે દર ચોરસ ઇંચે જો આપણે ગણીએ તો બળ વધતું જાય એટલે એ આપ છાપાના આપણા પ્રયોગ ઉપરથી આપણને સાબિત કર્યું કે હવાનું દબાણ બધે સરખ જુદું જુદું છે ઓકે એટલે હું આ થોડું બંધ કરું છું આપણે સૌ